ડીસામાં આજે જીવરક્ષા સમિતિ દ્વારા શહેરમાં શ્રાવણ માસમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે સાંઈબાબા મંદિર ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે પોલીસે પહોંચી જીવરક્ષા સમિતિના કાર્યકરોને કતલખાના બંધ કરાવવાની ખાતરી આપતા આ કાર્યક્રમ મોકૂફ રહ્યો હતો અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલાં જ ડીસામાં કાર્યરત જીવરક્ષા સમિતિ દ્વારા શહેરમાં ચાલતા કતલખાના એક માસ માટે બંધ રાખવા માટેની પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અડધો શ્રાવણ માસ વીતી જવા છતાં શહેરમાં હજુ પણ કતલખાનાઓ ધમધમી રહ્યા હોવાના પગલે આજે ડીસાની જીવરક્ષા સમિતિના કાર્યકરો ડીસાના સાંઈબાબા મંદિર ખાતે ધરણા પર આવી પહોંચાઈ ગયા હતા જીવરક્ષા સમિતિના કાર્યકરોના ધરણા શરૂ કરે તે પહેલાં ડીસા શહેર ઉત્તર અને દક્ષિણ પોલીસના બંને પોલીસ ઇન્સ્પેક્ટર ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને જીવરક્ષા સમિતિના કાર્યકરોને કતલખાના બંધ કરવાની ખાતરી આપતા જીવરક્ષા સમિતિના કાર્યકરોએ કાર્યક્રમને આટોપી લીધો હતો સુપ્રીમ કોર્ટના હુકમ પ્રમાણે ગેરકાયદોસર જ્યાં પણ પશુઓની કતલ થતી હોય તમામ જગ્યાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે અગાઉ અહીંયા વહીવટી તંત્રોને આવેદનપત્ર આપવામાં આવેલું પરંતુ કોઈ કામગીરી ના થતાં જીવદયા પ્રેમીઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલો હતો અને એના માટેની મંજૂરી માગવામાં આવેલી હતી પણ મંજૂરી આપવામાં આવેલી નહીં જેથી આગળ શું કાર્યક્રમ કરવા ધરણાનો કાર્યક્રમ રદ કરી અને આગળ આપણે શું કરવું એ માટે અહીંયા તમામ જીવદયા કાર્યકરો ભેગા થયેલા હતા અને હાલમાં પોલીસે બાંહેધરી આપી છે કે તેઓ એક અઠવાડિયામાં તાત્કાલિક આ બધી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે એની સામે સખત પગલાં ભરશે જેથી અત્યારે અહીંથી જીવદયા કાર્યકરો બધા પોતે નીકળવા માગતા હતા એ દરમિયાનમાં નગરપાલિકાના એક ટેક્ટર માં ગેરકાયદેસર જે જેને ટોઈંગ માટેની કોઈ ફેસિલિટી નથી જે ટ્રેક્ટરમાં અને કદાચ એ ખેતીના ઉપયોગ માટેનું ટ્રેક્ટર છે એવા ટ્રેક્ટરમાં અહીંયા જે જીવદયાના કાર્યકરો હતા એમના વ્હીકલો ભરી અને ગેરકાયદેસર રીતે લઈ જવાનો પ્રયત્ન થયેલો છે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલા બનાસકાંઠા જિલ્લામાં ડીસાની જેમ જ ધાનેરામાં પણ કતલખાના બંધ કરવાની માંગ કરવામાં આવી હતી ત્યારે ધાનેરા જેવા નાના શહેરમાં પાલિકા દ્વારા માસાહાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવી શકતો હોય તો ડીસામાં આ બધી સામે પાલિકાના પદાધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે હિન્દુત્વની મોટી મોટી વાતો કરતા ડીસાના રાજકીય આગેવાનો પાલિકાના હોદ્દેદારો મંચ ઉપર જેટલું જોર દર્શાવી રહ્યા છે તેટલું હકીકતમાં જોવા નથી મળી રહ્યું શ્રાવણ આવાસ અડધો વીતી ગયા બાદ પણ જ્યારે જીવદયા પ્રેમીઓને કતલખાના બંધ કરાવવા માટે ધરણા કરવા પડતા હોય તે હિન્દુત્વનો ઝંડો લઈને ફરતા ડીસાના રાજકીય આગેવાનો માટે શરમજનક વાત કહેવાય આવી બેવડી નીતિ આગામી સમયમાં પ્રજામાં મોટો રોષ ઉત્પન્ન કરે તો નવાય નહીં